સુરત શહેરમાં સ્પામાં મસાજના નામે દેહ વિક્રિય માટે છોકરીઓ સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા દલાલને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબે સુરત શહેરમાં અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ડ્રાઈવના અનુસંધાને એસઓજી પીઆઈ ચૌધરી અને તેની સૂચના મુજબ એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી નૂર હસન જોહર ઉંમર 32 રહેવાસી ગોરધર રોડ પોલીસ ચોકીની પાસે રામચોક સુરત અને મૂળ વતન હુબલી પશ્ચિમ બંગાળવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે આર્થિક રીતે મજબૂર છોકરીઓની મજબૂરીનો ફાયદો ઉપાડી તેવી છોકરીઓને દેહ વિક્રીના ધંધામાં મોકલવાનું કામ કરતો હતો અને તેને આવી રીતે ખોટી રીતે સિટી લાઇટ રોડ ઉપર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્સમાં આવેલ ડાયમંડ સ્પા તથા પીઆર ટુ સ્પામાં છોકરીઓને સપ્લાય કરીને પૈસા હડપતો હતો અને તે બંને સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 23/12/2022 રોજ રેડ કરી તેના સંચાલકો તથા ગ્રાહકોને ઝડપી પાડી છોકરીઓને મુક્ત કરાવી ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો અને બંને સ્પામાં પોતે છોકરીઓને મોકલેલ હતી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પરંતુ પોતે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી નાસી ગયેલો હતો અને પોલીસ પકડથી બચવા માટે તેને આગોતરા જમીન મેળવવા નામદાર સેન્સન કોર્ટમાં અરજી પણ કરેલ હતી, પરંતુ ઓર્ડર આવે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડેલ છે અને એસઓજી પોલીસે હાલમાં તેને ઉમરા પોલીસને આગળના કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 ટીવી, સુરત.